એ મધુડી, એ મધુડી ક્યાં છે? હવારે આવી તોય નહોતી ઘરમાં. એ મધુડી બોલે લે, આ શાંતિથી ખાવા તો દેતી હોય મને, આ ખાવા એ નથી દેતી. તું તાર ખાવું ના આવે, નાખી એટલે પણ નાખી કાઢી દીધું. મારે ખાવું હતું. તું હવન ની ક્યાં ગઈ હતી? હવારે તને મળવા આવી હતી. સાઝિયા લેવા ગઈ હતી. સાઝિયા લેવા? કોનો સાઝિયા લેવા? કોણ? આપણો ગામનો નખો દો સરપંચ મરી ગયો ને એના. હાય હાય, સરપંચ ક્યાં નો મરી ગયો? બોલ ને અલી, કેમ નો મરી ગયો સરપંચ? સાઝિયા નથી લેવા તારે સરપંચ ના નામ ના. એ હા, હું એ લઈ લઉં સાઝિયા. કેવો હતો સરપંચ? આપણા ઘરમાં નળ આવે ને કેટલા વર્ષ થયા? સાચી વાત, નળ તો આવી ગયા, પાણી નથી આવતું. અને મારે એને એક ફરિયાદ તો કરવાની જ છે. હારે ફરિયાદ સરપંચ ની પાસે? હા તો તું ફરિયાદ કરવા છે સરપંચ ની ઘરે? તું કોકરી ફરિયાદ કરવા છે? કોકલી કોકડે નહી, કોકલી કોકડગી કોકલી. મારું નામ કોકિલા છે, સમજી તું? કોકિલા નો બોલતા આવડતો ને તો કોકિલા બોલ. પણ કોકડી કોકડી નહીં કર. તારા બા તો તને કોથરી કહેતા હતા. એ અમારા નામ ની તો તમે બધાય મળીને મેથી મારી દીધી છે. કોકિલા, કોકિલા નામ છે મારું. નહીં આવડતું હોય ને તો કોકિલા કહો તમે મને, એ પોસા હે. કોકિલા મોદી? કોકિલા સાથિયા માં આવી કોકિલી હાઉ એમની માં રાશી ની કાકીજી. હા, ઈઝ ઈઝ કોકિલી મોદી. હવે યાદ રહી ગયું કોકિલી મોદી તારું નામ મને. હારું પતાય. હું થયું પછી તે સરપંચ ને હું કીધું? હું કીધું કે તમને કે આવતા વર્ષે પાછા ના ભંધાય મને વોટ દેશો એટલે આવતા વર્ષે તમારા ઘરમાં પાણી લાવી દે. મારા હું કઈ દી ફરી ગયા કે હું એને વોટ દેવા જાવી નખો દિયા ને. હાસી વાત છે, આટલા વર્ષ થયા કોઈ દી સારું કામ કર્યું છે એને ગામમાં, એને પાછો થોડી વોટ દેવાય? હવે એને વોટ દેવાનો થતો જ નથી. એ જ વાત છે ને, એને મત દઈને મારે શું કરવું? ના રે ના, હું તો એને જરાય મત નથી દેવાની. આવતા વર્ષે તો હું ચૂંટણીમાં ઉભી રહેવાની છું. તમે હંધાય મને મત દેશો જો આખું ગામ છે ને શેર જેવું કરી નાખું. આ ગામડું છે ને આપણી, જોશો અહીંયા ઘાટ, અહીંયા ખડ, અહીંયા ઝાડવું, અહીંયા હોસ્પિટલ, અહીંયા નિહાર હંધી બનાવી દેવું. હા હા હા, બરાબર. 24 કલાક પાણી આવી દેવું. તને ગોત દેવું અમે. હા, તને ગોત દેવું. તું ઉભી રહે, નામ તો લખાઈ દે પહેલા. એ તો લખાઈ આવી છે તમ તાર ઉપાધિ કરમાં ને. એ તો મારા દાદા ના દાદા છે ને, એ મારું નામ લખાવા જવાના છે. મારા દાદી મેં મારું નામ કેવું હાડું પાડ્યું ની, મધુડી. મોધ જેવી મીઠી મીઠી છું કેવી. હા, એટલે તમારી બેનપણી છે, નહીં તો હોય. હારું હાલ, હવે હું જાઉં. હું ગામમાં સરપંચ બની પછી કેવું મારું માન આવીશે. હંધાઈ મને ફૂલ ના હાર પહેરાવતા આવીશે. હંધાઈ મારું સન્માન કરતા આવીશે. હા, એ વાત તો બરાબર. પણ આ મારા બનેવી કઈ દેખાતા નથી. ક્યાં હોય છે? જ્યારે આવું ત્યારે બનેવી તો દેખાતા જ નથી. હા, મને એ નથી સમજાતું કે જ્યારે આવે ત્યારે મારા ભાઈને હું કામ પૂછીશ તું? અરે પણ તારો બનેવી નહીં ભાઈ, એક ગામ ના સો ને ભાઈ. હું તારી બેન કેટલી ની થઈ ગઈ? અરે પણ અમે હાડે મૂતા થયા છે તો ભાઈ થોડી ના હોય, મિત્ર કહેવાય. એટલે આમ તો હવે બનેવી તો કહું છું એમને. મિત્ર, દોસ્તાર, ભેરુડા. ભેરુડા હા, એક તો પાછી વધારે નામ છે ને. એટલે હા, એટલે બરાબર. તે દેખાતા નથી બનેવી. તારે કઈ કામ છે? અલા કામ કઈ નથી. આ તો કામ છે. આવી હતી તો મારતી જાત. એલા એ ઓલી કોકડી આવી, કોકડી બોલાવે તમને. રેવા દે રેવા દે, એમ પણ મારે સરપંચ ના ત્યાં મારે ફરિયાદ. એ ઓલી કોકડી ફરિયાદ કરવા જાવી છે મારે. મન મોડું થાય છે, પછી મળીશ બનાવી છે, પછી મળીશ. હાલો હું જાઉં છું. એમ થાય કે સપલા કાઢી કરીને મારવા માંડો એના માથામાં. જ્યારે હોય ત્યારે એનું પૈસા કરતી હોય એટલે મને મળવા આવે કે મારા ભાઈડા ને મળવા આવે છે. હું બાકી છે? હું થયું
આજો. આમાં હું જોવાનું છે ને? આ જોયેલું છે મેં. બરાબર જોવ ને હવે. હા, આમાં તમારું અને તમારા હસબન્ડ નું નામ લખ્યું છે. એ દોબા જેવા એની હેતે હું લખ્યું છે એ વાત ને પણ. આ મામલતદારના સિક્કા સિવાય રાશન મળશે નહીં. હા, તે હવે કરી દો. હું કરી દો? આ સિક્કા. એ બેન, આ સિક્કો છે ને આ સરપંચ સાહેબ ને તઈ લાગે. કેમ સરપંચ સાહેબ તઈ લાગે? તમે હું કામ ના છો તો તમે એમના માણો નહીં? એનો મારા શું સરપંચ નથી. અરે પણ આમ સિક્કો મારવામાં સરપંચ ની જરૂર હોય? આ સરપંચ કઈ સિક્કો મારે? એનું જ મહત્વ છે, આમ કરીને આમ સિક્કો મારવાનું જ મહત્વ છે, સમજ્યા? અને સરપંચ હોય ને તો જ થાય. મોટી મગજમારી કરો ને તમે. લ્યો તમારું આ પત્રિકા અને સરપંચ આવે ત્યાં આવજો. એ સરપંચ આવે ત્યારે નહીં, આ પત્રિકા તમારી પાસે રાખો ને તમે સિક્કો મરાઈને તૈયાર રાખજો. હું તૈયાર રાખજો? તમારી હાજરી જોઈ, તમારી હામે સિક્કો મારે, તમારી સાઈન લે, તમારો અંગૂઠો લે, ઈ એની સાઈન કરે. અરે આવું બધું બહુ મગજમારી હોય, સરકારી કામકાજ છે, એમાં એમ કેમ કે આસાનીથી થઈ જતું છે? અરે પણ આ સરપંચ ના કા ઠેકાણા હોય છે, કોક દી હોય કોક દી ન હોય ઓફિસ. અમે કઈ નવરા છે સરપંચ ની વાત તું જોવા માટે? તો સરપંચ શું કઈ નવરા છે તમારી માટે સિક્કો મારવા? એટલે આ સરપંચ ને અમે ચૂંટીને બનાવ્યો છે સરપંચ, તો અમારા કામ તો કરવા જ પડે ને. એ ડોબા, એ સરપંચ અમારું કામ તો કરવું જ પડે, આ સિક્કો મારી આપવો જ પડે. સિક્કો મારી આપવાની ક્યાં ના છે, પણ તમે એમ કહો કે અત્યારે ને અત્યારે તાત્કાલિક સિક્કો મારી જો તો એમ નો થાય બેન. અલે 15 દિવસ પહેલા એ હું આવી હતી, પણ તે એવું જ કીધું સરપંચ નથી સરપંચ નથી, તો સરપંચ કરે છે હું ઘરે બેન મંજી રાવા ઘરે જ. હવે ઈ તો હું જાઉં પછી ખબર પડે કે ઘરે એક્ઝેક્ટલી શું કરે છે ઈ. વાહ, પણ સરપંચ અહીંયા હાજર હશે તરી તમારે અહીંયા સિક્કા લાગશે, મને બસ આટલી જ ખબર છે. હું કઈ જાણો નહી, આ હું મૂકીને જાઉં છું, કાલે પાછી આવીશ, મને આના પર સિક્કો થયેલો જો. અરે એમનામ ના થાય રે કા. અરે એટલે એમનામ ન થાય એમ કહું છું, તમારી હાજરી જોઈએ. તો હું હાજરી આપા, કાલે પાછી આવી સરપંચ ને બોલાવીને બેહાડી રાખજો. હું જાઉં છું અત્યારે, હું કઈ જાણું નહીં, મને સિક્કો થયેલો જોઈએ કાલે. આવ, કેવો સરપંચ છે. આ બધા ગામના કેવા માણસો છે યાર, કોઈક માં મગજ નથી, કોઈક અણી કાઢવાનું હંસો છે, કોઈક પેન્સિલ છે, કોઈક રબર છે, આખી સ્ટેશનરી ખોલી છે આખા ગામમાં. નહીં પકડાઈ રહી, આને મારે હું જવાબ આપો? ખાવાનું બગાડ્યું મારું. હા ખંપાળી ક્યાં મુકાઈ દે ને, હારી કઈ ખદસ ન સુતી, જ્યારે વતી જાક ને જાક ભૂલાઈ જ જાય. ખંપાળી નું કઈ કરવું જોઈએ મારે, ક્યાં પડી છે ને ખંપાળી નું મારે તો. લા રઘુડા, આમાય આમાય, અરે કહું છું આમ હોય. મધુડી નો ઘરવાળો હો ને? મધુડી? આ તારી બાયડી? હા, મને તો મારા હારે એવું જ કીધું. યાર તમારા ભાઈ ભાઈ નહી, તારી બાયડી ને મધુડી. હા હવે સાંભળ, કાન ખોલીને સાંભળ, આ તારી બાયડી ને મોઢું બંધ રાખજે. હું મોઢું બંધ એટલે આ તારી બાયડી એ મને કે ગામ ના જીવવા જેવો નથી રેવા દીધો. બાક 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 બાક, આમ રેલગાડી આવી જતી હોય ને સ્ટેશન આવે એટલે આપણે હું બોલું એને હું જવાબ આપો. બસ ભાગ 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 ભાગ, તમે ગામમાં મંદિર બનાવ્યું, ભગવાન નથી, નળ નખાવા પાણી નથી, અવેડો કરાવ્યો ને પાણી નથી, અવેડો કરાવ્યો ઢોર નથી. આ બધી જવાબદારી મારી છે, તારી બાયડી ને કઈક સમજાય કહું છું. મારી ઘરે આવીને મારી બાયડી ની આવે મારું લોહી પી જાય છે. સરપંચ સાહેબ, એના મોઢે તો મારે ટાકા લઈ લેવા, પણ ભેળું ન થતું કઈ. જો રઘુડા, તમે બે હાથ જોડી વિનંતી કરું, તારી બાયડી ને સમજાય આવતી ટર્મમાં
દુનિયામાંથી ઉડી જાય કે તમને ખબર નથી, આ જેદુના લગન છે ને, જેદુનો આ કાનમાં હમળાતું બહેન થઈ ગયું છે, કાયમ ધી ઉગે ને એની કસ કસ સાંભળવાની. મને તમે ધન્યવાદ આપો કે મારા હારાના વાવાઝોડા ને હું હા જોઈને બેઠો, પણ તમે રોઈને મને કહી શકો, હું રોઈને કોઈ નથી કહી શકતો ભાઈ. લગુડા એક ખાસી વાત કરું, બે કયો ને, આ તારી બાયડી આવે છે ને, તારે મારી બાયડી એની હેડે બે છોટી જાય છે. હા પણ એમાં એવું થાય છે ને સરપંચ સાહેબ, હા તમે સરપંચ થયા ને ઘણો વખત થઈ ગયો હે, આ ગામમાં કઈ હારા કામ નથી થતા, તો પછી બધા કહે જ ને, આ તમને બધા હું કે તમને ખબર ન હોય કહી દઉં કે આપણા ગામમાં ભંગારમાં ભંગાર સરપંચ છે. હું નથી કહેતો, ગામવાળા કે તું આ ગામવાળા ભલે મને એવો સમજતા હો, પણ હું ગામના કામ કરું છું, કોઈને દેખાતું નથી, હું કરું પણ કર્યા હોય તો દેખાય ને, આ રોડમાં ખાડા છે હજી, અવેડામાં પાણી ન થાય, અવેડામાં તૈરું પડી ગયું બને એવું, એમાં આ નિશાળનું કામ અટકેલું પડ્યું, આ હોસ્પિટલ પાસ કરાવી પાયો નથી ભરાવ, તો પછી ગામવાળા બોલે જ ને સરપંચ સાહેબ, અને તમે આ મારી બાયડીની ફરિયાદ લઈને આવ્યો, આ મારી બાયડી થોડી હિંમત વાળી એટલે તમને આવીને ફરિયાદ કરી, હે બાકી ગામમાં તમને કોઈ કહેતું નથી, એટલે સૌથી વધારે ફરિયાદ તારી બાયડીમાં થોડી કરે છે. રઘુડા હું તને ચેતવણી આપું છું, તારી બાયડીના મોઢે તાળું મારજે, નહીતર આ ગામનો સરપંચ છો. યાદ રાખજે મારી વાત. અરે ભલે સરપંચ સાહેબ ક્યાં આવ્યા, મારે તમે આમ રિહાઈ ન જાઓ, જુઓ આ તમે છે ને મારા ઘરવાળીને કઈ ન કહેતા, હું છે ને મારી રીતે સમજાવી, આ જુઓ આ એને છે ને કાયદાની ખબર ન હોય, એને તો એમ જ હોય કે ગામમાં કામ નથી થતા, આમ તમે આમ ઉતાવળા ન થાવ, અધીરા ન થાવ. એસ કહું છું રઘુડા, મારી બાયડીને હું નથી કહી શકતો, મારી બાયડીને હું કહેવાનો, તારી બાયડીને સમજાવી દઈશ. આ સેલ્યુલર કહું છું તમે, આકો સમજાવી દો, આખું સમજાવી દો, આવજો. સા પાણી નથી પીવા? નથી પીવા. એ આ મથોડી ને માર્યા કરી મારી સરપંચ ની હરીફેટે ચડવાનું નથી, રહેવા દે, આજે કામ બતાવીને જલ્દી હું જાઉં, મથોડી ને સમજાવી પડશે મારે. આ ખંપાળી એ લોહી પીધું છે, ખંપાળી ખંપાળી આમ જાક પડી છે.